અમરેલીના રાજુલાના બાબેરા ગામમાં 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે. વન વિભાગે 10 કલાકમાં મેગા ઓપરેશન સફળ થયું. સિંહણનું રેસ્ક્યુ બાદ પાંજરે પૂરી દેવામાં આવ્યું છે. એનિમલ ડોક્ટરો સિંહણને બેભાન કરીને સિંહણનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સિંહણને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી વન વિભાગના SAF અને RFOએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી. સવારે 8:30 ના સમય દરમિયાન એક વ્યક્તિ નદી કિનારે કુદરતી હાજતે જવા માટે ગયો તો ત્યાં એક સિંહણ દ્વારા એ વ્યક્તિને પગે ઈજા કરવામાં આવી. તો સ્ટાફને મેસેજ મળતા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ અને ત્યાં થોડી વારમાં બીજા એક માજીને પણ બેનને પણ ઘરે સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી. એટલે અમારો રાજુલાનો સ્ટાફ, જાફરાબાદનો સ્ટાફ, વેટરનરી ડૉક્ટર શ્રી અમારા જે લીલિયાથી જે પંડ્યા સાહેબ છે, પછી અમારા LI છે અને રાજુલા જાફરાબાદ તેમજ લીલિયાના RFO અમારી સાથે રહી અને રાજુલા જાફરાબાદ લીલિયાની ટીમ ત્રણેય તાલુકાની ટીમ ભેગી થઈ અને અને અમે અલગ અલગ 10-12 ટીમ બનાવી અને આ સિંહણનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવેલી. અમારી સાથે વેટરનરી ડૉક્ટર પણ સાથે રહેલ અને સાંજના સમયે 5:00 વાગે એક બીજા વ્યક્તિ જે છે ભાઈ કરીને, દિનેશભાઈ કરીને, એ પણ ત્યાં બાજુમાં અમને ખ્યાલ ન રહ્યો કે બાજુના દર્શન કરવા ગયા અને એમને એક સિંહણે ઈજા કરી અને એ પણ અત્યારે અહીં હોસ્પિટલમાં સારવાર થશે અને ત્રણ વ્યક્તિને ઈજા કરવામાં આવેલી છે. એને સામાન્ય ઈજા છે, હાથે પગે, એક ભાઈને કમરમાં છે, પણ સામાન્ય ઈજા છે.